सूरत महानगरपालिका संचालित उत्तराण समितिनी स्कूलमां छेल्ला 3 વર્ષથી એડમિશન માટે ધસારો જોવા મળી રહ્યો છે। આ વખતે કોરોનાની મહામારીને લઈને એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી હતી, જેમાં આ વર્ષે 1600ની કેપેસિટી સામે 3500 અરજી આવી છે। આ સ્કૂલમાં ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેને લઈને વાલીઓ આ સ્કૂલની પસંદગી કરી રહ્યા છે। सामान्य रीते सरकारी अथवा तो समितिनी स्कूलों में बाळकों ने अभ्यास अर्थे मुकता पहला वालीओं में कचवाट जोवा मळे छे। जो कि सूरतनी समितिनी उत्तराण स्थित स्कूल नंबर 334 में एडमिशन माटे लाइनों लगती होय छे। छेल्ला 3-1 वर्षथी सारा शिक्षणने कारणे खानगी स्कूलना विद्यार्थीओने सतत ते खेंची रही छे। एक ज बिल्डिंगमां चालती बे पाळीनी शाळा मळीने कुल 1600 विद्यार्थीओनी संख्या छे, परंतु हालमां प्रवेश माटे 3500थी वधु विद्यार्थीओ आवताही ड्रॉ करीने प्रवेश आपवो पड़ी रह्यो छे। कोरोना होवाथी वेकेशन पहला ज गूगल फॉर्म सोशियल मीडिया मार्फते मोकलवामां आव्या हता। आ लिंकना आधारे लोकोए फॉर्म भरीने परत मोकल्या हता। ते फॉर्मनी संख्या 3500थी वधु थई गई छे। आ शाळानुं शिक्षणनुं स्तर खानगी शाळा करता पण सारुं होय वालीओ पोताना बाळकोने आ स्कूलमां प्रवेश आपवा माटे वधु आग्रह राखे छे। સ્કૂલના શિક્ષકો ખાનગી સ્કૂલ કરતાં પણ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે અને તે પરિણામ સારું આવતું હોવાથી વાલીઓ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવે છે। મહત્વની વાત છે કે શાળાનું શિક્ષણ તો સારું છે જ, પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે જે રીતે લોકોના ધંધા રોજગાર ચોપટ થઈ ગયા છે, તેને કારણે બાળકોને મોંઘી ફીવાળી ખાનગી સ્કૂલમાં ભણાવવા મુશ્કેલ બની રહ્યા છે। આવક ઘટી છે, પરંતુ ફી ઘટી ન હોવાથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો વાલીઓ પ્રયાસ કરી રહ્યા છે। મારું નામ રમાબેન પદમાણી, શાળા ક્રમાંક 334 મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા। લોકો પ્રાઇવેટ સ્કૂલ છોડીને આપની સ્કૂલની અંદરમાં એડમિશન માટે લાઈન લગાવે તો શું કહેશો? થોડીક કોરોનાની પરિસ્થિતિ વૈશ્વિક મહામારી હોવાથી લોકો અને ફી ભરવાની તકલીફ હોય એટલે સરકારી સ્કૂલમાં એડમિશન માટે ઇન્ક્વાયરી કરે તે એ છે। અને બીજું કે અમારી શાળામાં ખૂબ ખંતીલા અને તરવરિયા શિક્ષકોને આભારે, અને એના લીધે જ અમારી શાળામાં ખૂબ એડમિશન થાય છે અને અમે કોઈ બહાર પબ્લિસિટી કરેલી નથી। જે વર્ગખંડમાં અમારા શિક્ષકો જે ઇન્ટરેક્ટિવ બોર્ડ અને જે જેના માધ્યમથી કામ કરે છે એના દ્વારા જ બાળકોએ પબ્લિસિટી કરેલી છે કે વાલીઓને એવું થઈ મનમાં છે કે અમારે આ શાળામાં જ એડમિશન લેવું છે। 2021માં અમે બાલભવન અને પહેલાં ધોરણમાં જ એડમિશન આપી શક્યા છીએ। 2 થી 8માં અમારી શાળા ગયા વર્ષે કોરોનાની પરિસ્થિતિના લીધે ઘણા બધા વાલીઓની લાગણીને ધ્યાન આપી અને અમે એડમિશન આપી દીધા હતા। શાળા ભવનમાં જેટલા બિલ્ડિંગ છે, જેટલા ક્લાસરૂમ છે એટલા ફૂલ કરી દીધા છે બરાબર, અને બાજુમાં એક કોર્પોરેશન નવું બિલ્ડિંગ ભવન બનાવે છે અને એ જ્યારે કોર્પોરેશન સોંપશે ત્યારે આમાં ડ્રોમાં ફોર્મ જે ભરેલા છે એની આગળ કાર્યવાહી કરીશું। નગર પ્રાથમિક શાળાની અંદરમાં કઈ કઈ સુવિધાઓ આપો છો કે લોકો પ્રાઇવેટ સ્કૂલ છોડીને આપની સ્કૂલમાં એડમિશન આવે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પાઠ્યપુસ્તકો, ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આવે હોમ લર્નિંગ, દર અઠવાડિયે એની PDF આપે ઘરે શીખીએ તે આપીએ છીએ। ત્યાર પછી બાળક શાળાએ નથી આવતું તેમને મધ્યાહ્ન ભોજન, જેમના હકનું છે કે મધ્યાહ્ન ભોજન એ અહીંયા જમે પણ બાળક શાળાએ નથી આવતું એટલે એને પૈસા સ્વરૂપ રૂપિયા સ્વરૂપે એમને આપીએ છીએ, અનાજ આપીએ છીએ। ત્યાર પછી બાળકની શિષ્યવૃત્તિ, બૂટ, મોજા, કપડાં, યુનિફોર્મ આ બધી જ સુવિધા આપે છે। પ્લસ શાળા ભવનમાં પણ સારી એવી સુવિધાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી અમને આપવામાં આવે છે। જ્ઞાનકુંજના ઇન્ટરેક્ટિવ બોર્ડ, લેપટોપ, જેના દ્વારા અમે ટેકનોલોજીના માધ્યમથી આ કોરોનાની પરિસ્થિતિમાં, અરે આ વૈશ્વિક મહામારી છે, બાળક પ્રત્યક્ષ શાળાએ નથી આવી શકતું પણ ઘરે રહીને ભણાવવું છે તો અમને એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અને ટેકનોલોજીની સુવિધા જે સમિતિએ પૂરી પાડી છે એના લીધે અમે સારી રીતે બાળકોને ભણાવી શકીએ।